ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020 હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ગાંધીનગર ખાતે આપણે યોજવા જઈ રહ્યા છીએ. આ ગ્લોબલ સમિટ 2018 કરતા 7 ગણી મોટી સમિટ છે અને સર્વ સમાજ માટે, ચાહે સ્પોન્સર હોય, સ્ટોલ લીધા હોય, ડેલિગેટ તરીકે એક સામાજિક સમરસતાના ભાગરૂપે સર્વ સમાજને જોડવા માટે આ સમિટ ખુલ્લી મૂકવામાં આવી છે. તેમજ આ સમિટમાં 3 દિવસમાં લગભગ 7 લાખ જેટલા મુલાકાતીઓ ભાઈ બહેનો આની મુલાકાત લેશે. તેમજ આ સમિટ દરમિયાન કાલે સવારમાં 8:30 કલાકે સરદારધામ અહીંયા સ્થળ પર સરદાર સાહેબની 50 ફૂટની પ્લેટફોર્મ સાથેની જે પ્રતિમા છે એનું અનાવરણ કરવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં દાતા પરિવાર, રણછોડભાઈ જોઈતારામભાઈ પટેલ, રણછોડ કાકા જે છે રણજીત બિલકોણવાળા, એમના પરિવારની હસ્તે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. અને આ સરદાર ધામ સર્વ સમાજને એક દિશા આપવા માટે, સાથે રાખવા માટે વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે એક આર્થિક ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના એક વિચાર સાથે દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે, નવા ભારતના નિર્માણ માટે સરદાર ધામ એક રાષ્ટ્રધર્મ બજાવી રહ્યું છે. મારું કહેવું એ છે આપ સૌના મીડિયાના માધ્યમથી કે સરકાર એટલે ગવર્મેન્ટ, એનજીઓ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આ ત્રણેયના ત્રિવેણી સંગમ દ્વારા નવા ભારતનું નિર્માણ શક્ય છે. મારી સાથે પરેશભાઈ ગજેરા સરદાર ધામના ઉપપ્રમુખ છે સૌરાષ્ટ્ર ઝોનના, મારી બાજુમાં ઉપસ્થિત છે ભાઈ શ્રી જસવંતભાઈ મહામંત્રી છે અને ખૂબ સ્ટાર્ટઅપની એમ એક નવી આખી યોજના વિચારી છે. હું વિનંતી કરીશ પરેશભાઈ ગજારાને કે સ્ટાર્ટઅપ વિશે આપને માહિતી આપશે.